हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखू तुम बधा मजा में छो, मस्त छो। डिप्लोमा सेमेस्टर 1 માટે આપણે મેથેમેટિક્સ ની સિરીઝ સ્ટાર્ટ કરી દીધી। ઓકે, આની પહેલાના લેક્ચર્સ માં તમે જોયું હશે તો કે આપણે લોગેરિધમ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર। અને એની પહેલા આપણે ફંક્શન, મતલબ ડિટરમિનન્ટ અને ફંક્શન ચેપ્ટર ની અંદર જ લોગેરિધમ આવે છે, બરાબર। તો ડિટરમિનન્ટ આપણે કમ્પ્લીટ કરાવી દીધું છે તમને। ત્યાર પછી આપણે બહુ ઈઝી ચેપ્ટર, મતલબ કે ઈઝી ટોપિક આપણો લોગેરિધમ સ્ટાર્ટ કર્યો હતો। ઓકે, આ આપણો લોગેરિધમ નો ટોપિક કમ્પ્લીટ થઈ ગઈ પછી આપણે ફંક્શન ભણવાનું સ્ટાર્ટ કરશું, બરાબર। તો આની પહેલાના લેક્ચર્સ ની અંદર તમે જોયું હશે કે મેં નિયમો કરાવેલા છે, બીજા અમુક દાખલા કરાવેલા છે લોગેરિધમના, બરાબર। હવે અહીંયા સેમ એઝ ઇટ ઇઝ આપણે અમુક દાખલાની પ્રેક્ટિસ કરતા જઈએ। આ બધા દાખલા જે હું કરાવું છું બધા એક્ઝામ ની અંદર, જીટીયુ ની અંદર ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં પૂછાયેલા છે, બરાબર। એટલે ખાસ તમારે દાખલાની પ્રેક્ટિસ કરતું જવાનું છે, નોટ બનાવતું જવાનું છે, જેથી તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર। પહેલા નંબરનો દાખલો તમને એમ કહે છે x log x raised to a divided by x raised to b, બરાબર। આધાર તમને અહીંયા બધાયના સરખા છે, એટલે મતલબ કે આધાર આઈપો ન હોય તો આપણે માનીએ છીએ કે ભાઈ આપણે 10 આધાર હોય છે, બરાબર। log x raised to a divided by x raised to b plus log x raised to b divided by x raised to c plus log x raised to c divided by x raised to a is equal to 0, આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર। હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, ખાલી એક જ નિયમ તમને આવડતો હોય ને, બરાબર, એટલે તમને આ દાખલો થઈ જશે। એક નિયમ ઉપર ખાલી દાખલો આવેલો છે, બરાબર। હવે જો અહીંયા તમને શું કહે છે, આધાર બધાયના સરખા છે, બરાબર। અહીંયા પ્લસ છે, પ્લસ છે, બે બાજુ પ્લસ ની નિશાની છે, એનો મતલબ કે આપણે સિમ્પલ છે, આધાર સરખા હોય, સરવાળાની નિશાની હોય તો ગુણાકાર થશે, ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે, બરાબર। હવે તો કે log કૌંસમાં આ બધાયનો ગુણાકાર થશે, આપણો નિયમ શું હતો, તો કે log x + log y = 2, ના આધાર સરખા હોય તો log x એને ગુણ્યા y, log xy, બરાબર। આ આપણો નિયમ હતો, ગુણાકારનો નિયમ, એ નિયમ અહીંયા ઉપયોગ કરવાનો છે। તો log x raise to a એના છેદમાં x raise to b, x ની a પાવર એના છેદમાં x ની b પાવર, એને ગુણ્યા x ની b પાવર એના છેદમાં x ની c પાવર, ઓકે, એને ગુણ્યા x ની c પાવર એના છેદમાં x ની a પાવર, કૌંસ પૂરો। સરવાળાની નિશાની છે, બધાયના આધાર સરખા છે એટલે ગુણાકાર થશે, બરાબર। તો આપણે ગુણાકાર કર્યો અહીંયા, બધા x raised to a divided by x raised to b એને ગુણ્યા x raised to b divided by x raised to c એને ગુણ્યા x raised to c એના છેદમાં x raised to a, x raised to a, x raised to a ગયા, x raised to b, x raised to b ગયા, x raised to c, x raised to c ગયા, બરાબર। બધું કેન્સલ થઈ જાય છે, તમે જો a a x raised to a, x raised to a કેન્સલ થાય છે, x raised to b કેન્સલ થાય છે, x ની c પાવર કેન્સલ થાય છે, ડન। તો શું આન્સર આવ્યો, કાઈ ન વધે, એનો મતલબ કે અહીંયા 1 છે, એનો મતલબ કે log 1, બરાબર। log 1 આપણને નિયમ યાદ છે, log 1 = 0, આન્સર આવી ગયો। 3 માર્ક માં દાખલો પૂછાય છે, બરાબર, સાવ સિમ્પલ દાખલો છે, ખાલી એક જ નિયમનો અહીંયા ઉપયોગ કરવાનો આવે છે, ઓકે। નેક્સ્ટ હવે આપણે બીજો દાખલો જોઈએ, આ દાખલો એના જેવો છે। હવે જો અહીંયા તમને એમ કહે છે log a ની 2 ઘાત આધાર b ની 3 ઘાત, log a ની 2 ઘાત આધાર b ની 3 ઘાત ગુણ્યા log b ની 2 ઘાત આધાર c ની 3 પાવર ગુણ્યા log c ની 2 ઘાત આધાર a ની 3 પાવર એના બરાબર 8 ના છેદમાં 27, આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર। હવે સેમ એઝ ઇટ ઇઝ તમે અહીંયા જોશો તો કે આપણે શું કરીએ, પહેલા આધાર પરિવર્તનનો નિયમ ઉપયોગ કરીએ, કારણ કે અહીંયા ગુણાકાર છે, બરાબર, ગુણાકાર છે, અહીંયા જો સરવાળો હોત તો આપણે ગુણાકાર કરો, પણ અહીંયા ઓલરેડી ગુણાકાર છે જ, બરાબર। log a ની 2 પાવર આધાર b ની b ની 3 પાવર એને ગુણ્યા log c b ની 2 પાવર આધાર c ની 3 પાવર એને ગુણ્યા log c ની 2 પાવર આધાર a ની 3 પાવર એના બરાબર આપણે 8 ના છેદમાં 27 છે। સૌથી પહેલા આધાર પરિવર્તનનો નિયમ નો ઉપયોગ કરશું, આધાર પરિવર્તન ના નિયમ નો ઉપયોગ કરતા, એટલે આ શું થઈ જશે, log a ની 2 પાવર એના છેદમાં log b ની 3 પાવર એને ગુણ્યા, અહીંયા ગુણાકાર જ છે, log b ની 2 પાવર એના છેદમાં log c ની 3 પાવર એને ગુણ્યા log c ની 2 પાવર એના છેદમાં log a ની 3 પાવર, ડન। હવે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરશું એટલે ઘાત આગળ આવી જશે, ઘાતાંકના નિયમનો તમે ઉપયોગ કરો એટલે ઘાત આગળ આવી જશે, તો શું થઈ જશે, 2 log a એના છેદમાં 3 log b, બરાબર, એટલે આ ગુણાકારમાં રહેશે, 2 ગુણ્યા log a અને 3 ગુણ્યા log b, બરાબર, એને ગુણ્યા સેમ એઝ ઇટ ઇઝ ઘાત આગળ આવે એટલે 2 log b ડિવાઇડેડ બાય 3 log c એને ગુણ્યા 2 log c ડિવાઇડેડ બાય 3 log a, ડ।
ડન શું થયું સૌથી પહેલા આધાર પરિવર્તનનો નિયમ કર્યો એટલે log a સ્ક્વેર ના છેદમાં log b ક્યુબ એને ગુણ્યા log b સ્ક્વેર ના છેદમાં log c ક્યુબ એને ગુણ્યા log c સ્ક્વેર ના છેદમાં log a ક્યુબ હવે ઘાતાંકના નિયમ એટલે આ ઘાત ને આગળ લઈ લીધી 2 log a ના છેદમાં 3 log b એને ગુણ્યા 2 log b ના છેદમાં 3 log c એને ગુણ્યા log 2 log c ના છેદમાં log 3 log a log a log a કેન્સલ log b કેન્સલ log c કેન્સલ હવે વધ્યું શું તો કે 2 ના છેદમાં 3 એને ગુણ્યા 2 ના છેદમાં 3 એને ગુણ્યા 2 ના છેદમાં 3 2 2 4 4 2 8 8 ના છેદમાં 9 તેરી 27 મતલબ કે 3 તેરી 9 9 તેરી 27 ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને જવાબ મળી ગયો છે ડન સાવ સિમ્પલ દાખલો છે આય તમને 3 માર્કમાં પૂછાયેલો છે આય 3 માર્કમાં પૂછાયેલો છે આવા આવા સિમ્પલ ખાલી એક એક બે બે નિયમનો ઉપયોગ કરો ને એટલે આખું લોગેરિધમ તમને આવડી જાય બરાબર પાસ થવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો લોગેરિધમ છે બરાબર આના તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે નેક્સ્ટ હવે આપણે બીજો દાખલો જોઈએ ओके फ्रेंड्स अगर आपने બે દાખલા જોયા બરાબર હવે આપણે બીજો બે દાખલા જોઈએ એના જેવા સિમ્પલ દાખલા આપણે અહીં લીધેલા છે બરાબર log a ટુ ધ બેઝ b એને ગુણ્યા log b ટુ ધ બેઝ a એને ગુણ્યા log c ટુ ધ બેઝ a એના બરાબર 1 આપણે સાબિત કરવાનો છે બરાબર શું આપેલું છે તમને તો કે log a આધાર b છે એને ગુણ્યા log b આધાર c છે એને ગુણ્યા log c આધાર a છે એના બરાબર આપણે 1 સાબિત કરવાનો છે બરાબર સાવ સિમ્પલ આપણે જે હમણાં આગળ દાખલો જોયો ને એક જ સ્ટેપનો ખાલી દાખલો છે આમ જોવા જાવ ને તો બરાબર કાઈ નથી અહીંયા તમારે આધાર પરિવર્તનનો ઉપયોગ કરવાનો છે આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરતા બરાબર એટલે આધાર પરિવર્તનનો નિયમ અથવા ચેઇન બેઝ રૂલ ઇંગ્લિશ વાળા વિદ્યાર્થી માટે ચેઇન બેઝ રૂલ આધાર પરિવર્તન કરના કો એટલે log a એના છેદમાં log b એને ગુણ્યા log b એના છેદમાં log c એને ગુણ્યા log c એના છેદમાં log a log a log a કેન્સલ log b કેન્સલ log c કેન્સલ બરાબર આન્સર શું આવી ગયો 1 ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર RHS LHS 3 માર્કમાં દાખલો પરીક્ષામાં પૂછાયેલો છે બરાબર સાવ સિમ્પલ દાખલો છે એક જ નિયમ ખાલી તમે જોઈ લો આધાર પરિવર્તનનો નિયમ ઉપયોગ કરવાનો છે બરાબર log a ના છેદમાં log b અને ગુણ્યા log b ના છેદમાં log c અને ગુણ્યા log c ના છેદમાં log a બધું કેન્સલ થઈ ગયું શું થયું 1 ડાબી બાજુ બરાબર જમણી બાજુ ઓકે સેમ એઝ ઇટ ઇઝ એના જેવો ચોથા નંબરનો દાખલો છે હવે અહીંયા તમે જો તમને એવું આય પૂછે log ઘનમૂળમાં x આધાર y log ઘનમૂળમાં x આધાર y એને ગુણ્યા log y ની 4 ઘાત આધાર z એને ગુણ્યા log z ની 3 ઘાત અને એનું ચતુર્થમૂળ આય પૂછે ફોર્થ રૂટ આય પૂછે બરાબર આપણે વર્ગમૂળ ઘનમૂળ પછી ચતુર્થમૂળ એટલે અહીંયા ચતુર્થમૂળ આય પૂછે 4 અહીંયા છે બરાબર એટલે કે ફોર્થ રૂટ z³ અને એનું ફોર્થ રૂટ અને આધાર x છે એના બરાબર આપણે x સાબિત કરવાનો છે બરાબર હવે અહીંયા સેમ એઝ ઇટ ઇઝ તમે જોવા જશો આધાર પરિવર્તનનો નિયમનો ઉપયોગ કરવાનો છે બરાબર અને એની પહેલા આપણે છે ને આ x ને x ની પાવર ને એ રીતના લઈ લઈએ તો કે x ની પાવર શું થશે તો કે જો log x ઘનમૂળ છે એટલે 1/3 લખી શકાય બરાબર ઘનમૂળ છે એટલે 1/3 લખી શકાય આધાર y એને ગુણ્યા log અહીંયા તો y ની 4 પાવર છે આધાર z એને ગુણ્યા log જો z ની 3 પાવર બરાબર આવી રીતના છે વર્ગ ચતુર્થમૂળ z ની 3 પાવર તો તમે આવી રીતે લખી શકો z 1/4 3 બરાબર ચતુર્થમૂળ છે એટલે 1/4 વર્ગમૂળ હોય તો શું થશે 1/2 z ની 1/2 પાવર ઘનમૂળ હોય તો અહીં આપણે અહીં લખી હોય z ની 1/3 પાવર તો આ ચતુર્થમૂળ છે એટલે z ની 1/4 પાવર z ની 1/4 પાવર એને ગુણ્યા 3 બરાબર એટલે 3/4 થઈ જશે બરાબર તો અહીંયા શું થઈ જશે 3/4 એટલે આ બેનો ગુણાકાર થાય તો અહીંયા z ની 3/4 3/4 આધાર પરિવર્તનનો નિયમ લઈ લીધો ઘાતાંકનો બે નિયમનો એકની આરે જ ઉપયોગ કરી લીધો એને ગુણ્યા 4 log y ના છેદમાં log z એને ગુણ્યા ઓકે 4 log y એના છેદમાં log z આધાર પરિવર્તન કરી લીધો એને ગુણ્યા 3 ના છેદમાં 4 log z એના છેદમાં log x log z ના છેદમાં log x 3 ના છેદમાં 4 log z ના છેદમાં log x ડન આધાર પરિવર્તનનો નિયમનો ઉપયોગ કર્યો અને સાથે સાથે ઘાતાંકનો નિયમનો પણ ઉપયોગ કર્યો
log x cancel, log z cancel, log y cancel. શું મળ્યું 1 upon 3 na ગુણ્યા 4 na ગુણ્યા 3 divided by 4. બરાબર જો અહીંયા 1 ના છેદમાં 3 વધ્યા, અહીંયા 4 વધ્યા અને અહીંયા 3 ના છેદમાં 4 વધ્યા. 4 4 કેન્સલ થયા, 3 3 કેન્સલ થયા. આન્સર આવી ગયો 1. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર? સાવ સિમ્પલ મેથડ છે. બરાબર તમારે ખાલી 1 થી 2 નિયમ આવડતા હોવા જોઈએ. મોટા મોટા દાખલા છે ને આનથી પણ અહીં આપણે મોટા દાખલા લેશું ને એની અંદર ખાલી 2 નિયમ 1 નિયમનો ઉપયોગ થશે, બાકી આમાં દાખલો બધો કમ્પ્લીટ થતો જશે. ઓકે, પાછો હજી એક વખત જોઈ લઈએ. log x ની log x ને ઘનમૂળ આધાર y એને ગુણ્યા log y ની 4 પાવર આધાર z એને ગુણ્યા log z ની 3 પાવર ને એનું ચતુર્થમૂળ આધાર x એના બરાબર 1 આપણે સાબિત કરવાના છે. સૌથી પહેલા શું કર્યું? log x ની 1 / 3 પાવર આધાર y એને ગુણ્યા log y ની 4 પાવર આધાર z એને ગુણ્યા log z ની આપણે અહીંયા જે આ બધી કેલ્ક્યુલેશન કરી બરાબર કે આપણે log z ની 1 / 4 પાવર એને ગુણ્યા 3 એટલે log z ની મતલબ z ની 3/4 પાવર. તો log z ની 3/4 પાવર આધાર x. હવે ઘાતાંકના નિયમ પ્રમાણે ઘાતને આગળ લઈ લીધી, આધાર પરિવર્તન કરી નાખ્યું. 1 ના છેદમાં 3 log x ના છેદમાં log y એને ગુણ્યા 4 log y ના છેદમાં log z એને ગુણ્યા 3 ના છેદમાં 4 એને ગુણ્યા log z ના છેદમાં log x. log x log x log y log y log log z log z કેન્સલ થઈ ગયા. શું હોય તો 1 / 3 ગુણ્યા 4 ગુણ્યા 1 3/4 4 4 કેન્સલ 3 3 કેન્સલ 1 આન્સર આવ્યો. ઓકે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, આશા રાખું છું આ ચારે ચાર દાખલા તમને વ્યવસ્થિત રીતે સમજાણા છે. ઓકે, કાઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. બરાબર, મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં બીજા દાખલા સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો ફ્રેન્ડ્સ.